જય શીતળા માં. આ વિડીયોમાં શ્રાવણ વદ સાતમ એ શીતળા સાતમ વ્રતની વિધિ, વ્રતનું મહાત્મા અને વ્રતની કથા વાર્તા સાંભળીએ. શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે એમના ઉપર આધ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે. શીતળા માતા સેવાની દેવી છે, માટે સેવા કરનાર વ્યક્તિ મનની શાંતિ મેળવે છે. વ્રત કરનાર સિવાય અન્ય કોઈ એટલી શાંતિ મેળવી શકતું નથી. સાતમના આગલા દિવસને રાંધણ છઠ કહે છે. રાંધણ છઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે કે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગૂપી એમાં આંબો રોપી ચૂલાની પૂજા કરે છે. આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહીં, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળામાની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ પણ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરી પ્રાર્થના કરે છે કે હે શીતળા માં, મારા બાળકોની રક્ષા કરજો, એને તંદુરસ્તી અને દીર્ઘાયુ આપજો. આ રીતે શીતળા માની પૂજા કરી શીતળા માની કથા વાર્તા સાંભળે છે. વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખાના દાણા રાખી શીતળા માના નામનું સ્મરણ કરવું. આ હતું વ્રતનું મહાત્મા અને વ્રતની વિધિ. હવે સાંભળીએ શીતળા માની કથા વાર્તા. બોલો શીતળા માની જય. એક ગામ હતું, દેરાણી જેઠાણી અને સાસુ એક ઘરમાં રહેતા હતા. બંને વહુઓને એક એક દીકરો હતો. સાસુ તો ભલી હતી, પણ મોટી વહુ ભારે ઈર્ષ્યાળુ હતી. નાની વહુ સીધી સાદી અને ભોળી હતી. એવામાં શ્રાવણ મહિનો આવ્યો. રાંધણ છઠના દિવસે નાની વહુ આગલા દિવસે શીતળા સાતમના દિવસે ટાઢું જમવા માટે પૂરી વડા વગેરે રાંધવા બેઠી. એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો. રાંધતા મધરાત થઈ, તોય હજુ રાંધવાનું બાકી હતું. એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ રાંધવાનું પડતું મૂકી ચૂલો સળગતો રહેવા દઈ છોકરા પાસે ગઈ અને તેને બહાર કાઢી ખોળામાં બેસાડી ધવરાવવા લાગી. એ ધરાઈ રહ્યો ત્યારે એને પાછો ઘોડિયામાં સુવાડી દીધો. તે થોડી વાર થાક ખાવા ઘોડિયા પાસે બેઠી અને ઝોંકા ખાવા લાગી. એને તો ઊંઘ આવી ગઈ. એવામાં ઘરમાં શીતળા માતાની પધરામણી થઈ. એ ઘરમાં ચૂલો સળગતો જોઈ ક્રોધે ભરાયા અને એમાં આળોટ્યા. પછી એમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. શીતળા માતો શ્રાપ આપી અને ચાલ્યા ગયા. સવારે નાની વહુએ ઘોડિયામાં છોકરાને જોયો તો એ બળી અને ભડથું થઈ ગયો. તેને પોતાની ભૂલ સમજાઈ કે પોતે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ હતી. તેથી શીતળા માતા કોપિયા છે એ તો રડવા લાગી, માથું કૂટવા લાગી. દેરાણીનું આક્રંદ સાંભળી જેઠાણી દોડી આવી, સાસુ દોડી આવ્યા અને ભડથું થઈ ગયેલો છોકરો જોઈ સમજી ગયા કે રાતના ચૂલો ઠાર્યા વગર વહુ સૂઈ ગઈ હશે, એથી એના પર શીતળામાં કોપ્યા હશે. એમણે નાની વહુને કહ્યું કે વહુ, તું રાત્રે ચૂલો સળગતો મૂકી અને સૂઈ ગઈ, તેથી શીતળામાં તારા પર કોપ્યા છે. હવે તો તું બળેલા છોકરાને લઈ તેમની પાસે જા અને શીતળામાં પાસે ભૂલ કબૂલ કર, તો જ શીતળામાં તારા ઉપર દયા કરશે. સાસુનું કહેવું માથે ચડાવી દેરાણી તો બળેલા દીકરાને એક ટોપલામાં રાખી શીતળા માતાને મનાવવા ચાલી નીકળી. ચાલતા ચાલતા માર્ગમાં બે તળાવો આવ્યા એટલે દેરાણી માથેથી ટોપલો ઉતારી તળાવમાં પાણી પીવા જાય છે. ત્યાં તો તળાવમાંથી અવાજ આવ્યો કે બાઈ, પાણી ન પીશ, મરી જઈશ, પણ તું રડે છે કેમ? દેરાણીએ કહ્યું કે શીતળામાં મારા પર કોપ્યા છે અને મારા છોકરાને બાળી નાખ્યો છે, તેથી છોકરાને ઉગારવા માટે શીતળામાંની વિનવણી કરવા જઈ રહી છું. તળાવમાંથી અવાજ આવ્યો કે તું મા પાસે જાય છે તો અમારા માટે પણ પૂછતી આવજે કે માર્ગમાં આવેલા બે તળાવનું પાણી પીએ છે એ મરી કેમ જાય છે. દેરાણી માથે ટોપલો મૂકી આગળ ચાલી.
तो માર્ગ વચ્ચે બે જોરાવર આખલા ઊભા હતા। બંનેના ગળામાં ઘંટડીના પડ હતા અને બંને એકબીજાને ગોથા મારી લડી રહ્યા હતા। પણ નાની વહુને પાસે આવેલી જોઈ લડતા બંધ થયા અને તેની પાસે આવી કહેવા લાગ્યા કે બાઈ, તું રડતી રડતી ક્યાં જાય છે? દેરાણીએ શીતળામાના કોપની વાત કરી કે હું તો માને વિનવવા જઈ રહી છું, માના કોપને નિવારવા જઈ રહી છું, માના દર્શને જઈ રહી છું। આખલા બોલ્યા કે બાઈ, અમે પ્રભવના કોઈ પાપને લીધે આખો દિવસ લડ્યા કરીએ છીએ। અમારા ગળામાં ઘંટડીના પડ રહેલા છે, એના ભારથી અમે પીડાઈ રહ્યા છીએ। તો તું શીતળામાને અમારા દુઃખનું નિવારણ પણ પૂછતી આવજે। થોડે દૂર જતા એક ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશી છૂટા વાળ કરીને બેઠેલી જોઈ। એ વારે વારે માથું ખંજવાળતી હતી। આ ડોશી એ જ શીતળામાં હતા। દેરાણીના મનમાં થયું કે ડોશીને માથામાં જુઓ કરડતી લાગે છે, તો એનું માથું જોઈ આપું જેથી એને શાંતિ થશે। તેથી તે ડોશી પાસે ગઈ તો ડોશી જ બોલી કે બેટી, ટોપલો નીચે ઉતારી જરા માથું જોઈ આપને, બહુ ખંજવાળ આવે છે, એથી જરાય ચેન પડતું નથી। દેરાણી આમ પણ દયાળુ સ્વભાવની હતી, એ તો ટોપલો નીચે મૂકી ડોશીનું માથું જોવા બેસી ગઈ। એ દરમિયાન ડોશીએ ટોપલામાં રહેલો છોકરો પોતાના ખોળામાં લઈ લીધો। દેરાણીએ ઘણી વાર સુધી માથું જોયું, ઘણી જૂ અને લીખો કાઢી, એટલે ડોશીએ હાશ કરી અને કહ્યું કે તારું કલ્યાણ થાય, અને ડોશી એકાએક અદ્રશ્ય થઈ ગઈ અને ત્યાં પ્રકાશના પૂંજ રેલાયા। પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ, જોયું તો સામે સાક્ષાત શીતળા માતા, તેનો હસતો રમતો છોકરો હાથમાં લઈ ઊભા હતા। દેરાણીએ માને નમન કરી પોતાની ભૂલ બદલ ક્ષમા માગી, એટલે શીતળામાએ એના માથે હાથ મૂકી આશીર્વાદ આપી, એનો છોકરો હસતો રમતો એના હાથમાં મૂકી દીધો। પછી તળાવના દુઃખની વાત કરી તો શીતળામાએ કહ્યું કે બેટી, એ બંને તળાવ પ્રભવમાં સ્ત્રી રૂપમાં દેરાણી જેઠાણી હતી, તેને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા આવે તો એ આપે નહીં, તેમના ઘરમાં વલોણું હતું અને જો કોઈ દોણી લઈને છાશ લેવા આવી ચડે તો પાણી નાખીને છાશ આપે। એ પરભવની કરણીના ફળ તેઓ આ ભવમાં તળાવના રૂપે ભોગવી રહ્યા છે। તેના પાપનું નિવારણ એ છે કે તું જઈ એ તળાવમાંથી થોડું પાણી લઈ, મારું નામ લઈ ચારે દિશાએ છાંટજે અને થોડું પાણી તું પીજે, એટલે એમના પાપનો ક્ષય થશે અને આવતા જતા વટેમાર્ગુઓ પશુ પક્ષીઓ સૌ કોઈ એનું પાણી પી શકે। પછી તેણે બે આખલાના દુઃખની વાત કરી તો શીતળામાએ જણાવ્યું કે બેટી, એ આખલા પણ પરભવમાં સ્ત્રી રૂપે સાસુ અને વહુ તરીકે એક ઘરમાં રહેતા હતા, પણ એમનું દિલ ટૂંકું કે કોઈને કામ આવતા નહીં, આડોશ પાડોશમાંથી કોઈ દળવા ખાંડવા આવે તો ધૂતકારી અને કાઢી મૂકતા। કરણીના ફળ રૂપે બંને આ ભવમાં આખલાના રૂપે લડ્યા કરે છે। હવે તું જઈ એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખજે, તેથી તેઓ સદા સંપી અને શાંતિથી રહેશે। આટલું કહી તેને આશીર્વાદ આપી શીતળામાં અંતર્ધ્યાન થઈ ગયા અને દેરાણી છોકરાને રમાડતી પેલા આખલાઓ પાસે આવી, ત્યાં એક જગ્યાએ છોકરાને સુવડાવી એ આખલા પાસે ગઈ અને તેમને એમના પરભવના પાપ જણાવી ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખ્યા, એટલે બંને આખલા શાંત બની ગયા, તે હવે મિત્ર જેવા થઈ ગયા। એમણે ડોક નમાવી દેરાણીનો આભાર માન્યો। હવે દેરાણી છોકરાને લઈ પેલા બે તળાવ પાસે આવી, ત્યાં જઈ બંને તળાવમાંથી થોડું થોડું જળ લઈ ચારે દિશાએ શીતળા માતાનું નામ લઈ છાંટ્યું અને થોડું પોતે પીધું, એ સાથે જ પંખીઓ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા। નાની વહુ ઘરે આવી સાસુને પગે લાગી તેમના ખોળામાં હસતો રમતો છોકરો મૂક્યો। તેની સાસુ તો રાજીના રેડ થઈ ગઈ, પરંતુ જેઠાણીના મનમાં બળવા લાગી। દેરાણીનો મરેલો છોકરો સજીવન થયો એને ગમ્યું નહીં, પણ નાની વહુએ બનેલી બધી હકીકત સાસુને સંભળાવી। એ સાંભળી જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ આવી। બીજે વર્ષે શ્રાવણ માસમાં રાંધણ છઠની રાતે જેઠાણી રાંધવા બેઠી, તેને પણ દેરાણીની જેમ શીતળા માતાને પ્રસન્ન કરવા હતા। રાતના ચૂલો સળગતો મૂકી છોકરાને રમાડતી એ સૂઈ ગઈ, એવામાં ફરવા નીકળેલા શીતળામાં એના ઘરમાં પ્રવેશ્યા।
અને ચૂલો બળતો જોઈ ગુસ્સે થઈ એમાં બહુ આલુટ્યા। પછી જેઠાણીને શ્રાપ દીધો કે જેણે મને બાળી એનું અંતર બળજો। સવારે જેઠાણીએ ઘોડિયામાં ભડથું થયેલો છોકરો જોયો। એણે રડતા રડતા સાસુને છોકરો બતાવી બધી વાત કહી। સાસુએ કહ્યું કે રાતના ચૂલો સળગતો મૂકી સૂઈ ગઈ હોઈશ, એટલે શીતળામાં તારા પર કોપિયા છે। હવે તું બળેલા છોકરાને ટોપલામાં રાખી શીતળા માતાને વિનવણી કરવા જા। જેઠાણી ટોપલામાં બળેલા છોકરાને રાખી શીતળા માને મનાવવા ચાલી નીકળી। રસ્તામાં પેલા બે તળાવ આવ્યા। એ તો પાણી પીવા જાય છે, ત્યાં તળાવે કહ્યું કે પાણી ન પીશ, પાણી પીશ તો તું મરી જઈશ, પણ તું ક્યાં જાય છે? જેઠાણીએ કહ્યું કે શીતળામાં મારા પર કોપિયા છે, તેથી શ્રાપનું નિવારણ કરવા જાઉં છું, અને તમારે શું પંચાત, હું જ્યાં જાઉં ત્યાં। જેઠાણીનો આવો જવાબ સાંભળ્યો તોય તળાવથી બોલી જવાયું કે બાઈ, તું ભેગા ભેગી અમારા દુઃખનું નિવારણ પણ શીતળા માતાને પૂછતી આવજે। જેઠાણી તો છણકો કરીને બોલી કે હું મારું કરું કે તમારી પારકી પંચાત કરવા બેસું, તમને ગરજ હોય તો તમે જાઓ। આમ કહી જેઠાણી તો આગળ ચાલી। આગળ જતા પેલા બે આખલા લડતા હતા। જેવી જેઠાણી એની પાસે ગઈ કે આખલા શાંત બની જેઠાણી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે બાઈ, તું રડતી રડતી ક્યાં જાય છે? બાઈ બોલી કે હું શીતળા માને મનાવવા જાઉં છું, પણ તમારે શું, હું જ્યાં જાઉં ત્યાં, મારી પંચાત તમે શા માટે કરો છો? જેઠાણીએ ક્રોધથી કહ્યું, તો પણ આખલા બોલ્યા કે બાઈ, તું શીતળામાં પાસે જઈ અમારું કામ પણ કરતી આવજે, એમાં તને શું જોર આવશે? જેઠાણીએ તો મોઢું બગાડી કહ્યું કે હું મારા દુઃખને રોઉં કે તમારા દુઃખને? આમ બબડાટ કરતી જેઠાણી તો આગળ ચાલી। થોડી આગળ ગઈ ત્યાં તો એકી ઝાડ નીચે માથું ખંજવાળતી બેઠી હતી। ત્યાં જઈ જેઠાણી ટોપલો નીચે ઉતારી થાક ખાવા બેઠી। તેને જોઈ ડોશીએ કહ્યું કે બાઈ, તું જરા મારું માથું જોઈ આપને? જેઠાણી છણકો કરીને બોલી કે હું કંઈ તમારી જેમ નવરી નથી, હું તો શીતળામાંને ગોતવા નીકળી છું। જેઠાણીનું ભાગ્ય વાંકું કે શીતળામાં સાક્ષાત ડોશીના રૂપમાં તેને મળ્યા હતા, પણ ક્રોધને લીધે તે ઓળખી શકી નહીં અને માના આશીર્વાદનો લાભ ગુમાવ્યો। પછી તો એ શીતળા માતાને શોધવા આખો વગડો ખૂંદી વળી। અંતે થાકીને એ મરેલા છોકરાને લઈ પાછી ઘરે આવી। દેરાણી તો ભોળી અને ભક્તિભાવવાળી હતી, જેથી તેને મા શીતળામાં મળ્યા તેના પર પ્રસન્ન થયા, અને જેઠાણી તો કપટી હતી એના લક્ષણે એ દુઃખી થઈ ગઈ। હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા તેવી તમારી ભક્તિ કરનારને ફળજો, એમને ટાઢક આપજો। શીતળા માતાનું વ્રત કરનાર, આ કથા વાંચનાર, સાંભળનાર દરેકને મા શીતળામાં પ્રસન્ન થજો, દરેકના બાળકને તંદુરસ્તી અને દીર્ઘાયુ આપજો। મિત્રો, આશા રાખું છું આ કથા વાર્તા આપને જરૂર ગમી હશે, તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। ફરી મળીશું આવી જ વ્રત કથાઓ સાથે। જય માતાજી।